મિત્રો, આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગનો નેક્સ્ટ વિભાગ પાર જનરેટર વિભાગ જોશું, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેઝ એવું કહેતા હોય છે, શોર્ટમાં યુવી રેઝ એવું કહેતા હોય છે. આ યુવી રેઝ મુખ્યત્વે શેમાંથી મળે તો એનો ઉપયોગની ચર્ચા કરી આપણે, તો કે અમુક પ્રકારના ચોક્કસ પ્રકારના લેમ્પ એની અંદરથી આપણને યુવી રેઝ પાર જનરેટર મળતા હોય. ખૂબ જ વધારે ગરમ પદાર્થ પદાર્થમાંથી યુવી રેસ નીકળતા હોય. આપણે ખૂબ જ જાણીતો હોય એવો ગરમ પદાર્થ સૂર્ય છે. સૂર્યમાંથી જે રેઝ આવે દૃશ્ય પ્રકાશ ઉપરાંત એમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ મોટી માત્રામાં આવે છે, પણ એ પૃથ્વીની સપાટી સુધી પહોંચી નથી શકતા. શું કામ નથી પહોંચી શકતા? તો કે આપણી પૃથ્વીની જે સપાટી છે એના વાતાવરણના એક ભાગમાં ઓઝોન સ્તર આવ્યું છે, જેને આપણે O3 કહેતા હોઈએ. એ ઓઝોન સ્તર પૃથ્વીની સપાટીથી 40-50 કિલોમીટર ઉપર, જોજો આ ખાસ યાદ રાખજો, 40-50 કિલોમીટર ઉપર વિસ્તારમાં આવેલું હોય છે, જે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષણ કરી લે છે. MCQમાં આ રેન્જ પૂછાતી હોય છે, એટલે ખાસ આ ધ્યાનમાં રાખવાની બાબત છે. બરાબર છે, ઓઝોન સ્તરની પૃથ્વીની સપાટીથી હાઈટ પૂછાતી હોય. તો આ વાત થઈ સૂર્યમાંથી આવતા ઓઝોન સ્તરના શોષણ. ઓઝોન સ્તર એમાં શોષાઈ જાય છે અને પૃથ્વી સુધી નથી પહોંચતા. ખરેખર ઈશ્વરની કૃપા કહી શકાય, કેમ કે માનવ શરીર માટે વાત કરીએ ને તો માનવ શરીર માટે આ ઓઝોન સ્તરમાંથી જો અલ્ટ્રાવાયોલેટ ન શોષાતા હોત તો એ પૃથ્વીની સપાટી સુધી પહોંચત ને માનવ શરીરને નુકસાન કરતા હોત. ઘણા વર્ષોથી ઓઝોન સ્તરમાં ગાબડાઓ પડી રહ્યા છે, એટલે અમુક દેશોની અંદર આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો પહોંચે છે ત્યાં એના નેગેટિવ ઇફેક્ટ કહી શકીએ, એના માઇનસ પોઈન્ટ દેખાઈ આપે છે. ખાસ જીનેટિકલ ડિસઓર્ડર જેવા આયોજના છોડે છે, જ્યારે કે ભાઈ એના જનીનમાં વિકૃતિ આવવાને કારણે નવી પેઢીની અંદર અમુક ખામીઓ સર્જાય છે, તો એ ખામી સર્જાવાના ઘણા કારણો છે. એમાં એક અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે. બરાબર, એ સિવાય વાત કરીએ તો નોર્મલી જ્યારે પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો બોડી ઉપર પડે ત્યારે મેલેનિન નામનું દ્રવ્ય બનાવે. આ મેલેનિન નામનું દ્રવ્ય શું કરે તો કે ચામડીને કાળી બનાવે. તમે જોયું છે કે જ્યાં હીટ વધારે પડે છે એવા દેશ છે, બરાબર, વેસ્ટેનિસ કે ઝિમ્બાબ્વે કે એવી વાત કરી આવે, જે હીટ વધારે માત્રામાં પડે છે ત્યાં અલ્ટ્રાવાયોલેટ પણ વધુ માત્રામાં એટલે એ પ્રમાણમાં કાળા હોય. જેને આપણે આપણે નોર્મલ ઇન્ડિયાની વાત કરીએ તો સનબર્ન કહેતા હોય છે, આપણે સૂર્યપ્રકાશના કારણે કાળી પડી જાય એને આપણે સનબર્ન કહેતા હોય. પરંતુ એ થવા પાટલાની વિભાગના કહેવાય છે. સાદો કાચ હોય કોઈ પણ કાચ, તો એની અંદરથી જ્યારે પ્રકાશ પસાર થાય તો એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનું એમાં શોષણ થઈ જાય, બાકીનો પ્રકાશ નીકળી જતો. તો સનબર્નથી બચવા માટે તમે કાચનો ઉપયોગ કરી શકો. એટલે તમે જોજો ઘણી વખત ઘણા ગોગલ્સને ઉપયોગતા હોય શરીર પડકા મજા હાજે ને ત્યાં, તો એટલો ભાગ તમે આખી આસપાસનો જુઓ તો એટલો પ્રમાણમાં બીજા ભાગથી અલગ પડે. જે કાયમી ચશ્મા હોય એમાં તમે એક ભાગ જોઈ શકો, ત્યાં ચશ્મા કાઢી તમે એ વસ્તુ માર્ક કરી શકતા. વેલ્ડિંગ કરતો હોય કોઈ વેલ્ડર, તો એ વેલ્ડિંગમાં જે રેઝ નીકળે એમાં તડખા થતા હોય, આપણે જોયું હોય તો એ તડખા દ્રશ્ય વિભાગ હોય એની સાથે અલ્ટ્રાવાયોલેટ રેઝ એ મળતા હોય, અને અલ્ટ્રાવાયોલેટ રેઝથી એ વ્યક્તિ પોતે બચવા માટે બ્લેક ગોગલ્સ પહેરે, જેથી આંખમાં એની ઇફેક્ટ ના જાય. પ્લસ અમુક પ્રકારના માસ્ક રાખે, ધાતુના માસ્ક રાખ્યા હોય, ફેસની અડા રાખે, બોડીની અડા રાખે, જેથી એને અલ્ટ્રાવાયોલેટ રેઝની ઇફેક્ટ ઓછી આવે અથવા તો ન આવે એમ કહી શકે. ઉપયોગ અલ્ટ્રાવાયોલેટ રેઝનો શું ઉપયોગ છે, તો એમાં મેઇન અમુક અમુક બાબતો આપણે નોંધવા જેવી છે કે એની તરંગ લંબાઈની વાત કરું તો 400 નેનોમીટરથી 0.6 નેનોમીટરની ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ હોય, એટલે એનું જે રેઝ બને એ રેઝને તમે એકદમ સાંકડું બનાવી શકો, એકદમ પાતળું બનાવી શકો. એ એટલું પાતળું બનાવી શકાય કે આંખની સર્જરી કરી શકાય. એ આંખની સર્જરીને લેસિક સર્જરી એવું નામ આપવામાં આવે છે. બરાબર, આંખની સર્જરી આપણે ઘણી વખતે કહેતા મોતિયાનું ઓપરેશન એવી વાત કરતા, તો એની અંદર આવા અલ્ટ્રાવાયોલેટ રેઝનો ઉપયોગ કરી અને એ સર્જરી કરી શકાય છે. પહેલાં આજથી 20-30 વર્ષ પહેલાં વિચારો ને તો આંખની કોઈ સર્જરી કરે ને તો એ વાટકાપથી સર્જરી કરે, વાટકાપથી સર્જરી કરે એટલે રિકવરીમાં ઘણો ટાઈમ લાગે. ઘણી વખત તો 3 મહિના 4-4 મહિના કે 6-6 મહિના લાગી જતા હોય, અને એમાં પછી એ વ્યક્તિને દેખાશે કે નહીં એનું ગેરંટી પછી. એની માટે જો આપણે લેસિક સર્જરી આવી ગઈ તો શું થાય કે આજે સવારે માટે સર્જરી કરે તો બપોર પછી 15 રજા આપી દઈએ અને વિધિન અ વીક ઓર 15 દિવસની અંદર
એને ઓપન આંખને ઓપન કરી શકાય ધીમે ધીમે, અને પછી એની ટ્રીટમેન્ટ ફાસ્ટ થઈ શકે. બરાબર, ઇફેક્ટ શું આવે છે, રિઝલ્ટ એ પરિણામ સારા આવે છે ડ્યુ ટુ અલ્ટરનેટ રેન્જ ઓફ મોશન. એ જે અલ્ટરનેટ રેન્જ છે ચોક્કસ પ્રકારના લેમ્પમાંથી મળે. બીજી વસ્તુ, તમે ઘણી વખત આરો ની જાહેરાત જોતા હશો, એમાં ઘણી વખત લખેલું હોય આરો પ્લસ યુવી. આરો પ્લસ યુવી એટલે રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસથી પાણીની અંદર ક્ષારનું પ્રમાણ ઘટાડે, પ્લસ એમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝ પસાર કરે. અલ્ટ્રાવાયોલેટ રેઝ પસાર કરવાને કારણે શું થાય, તો કે અલ્ટ્રાવાયોલેટ રેઝ પસાર કરવાને કારણે એમાં સૂક્ષ્મજીવોનો નાશ થઈ જાય. બરાબર, એટલે એ પાણી વધારે શુદ્ધ થઈ શકે. પાણીને શુદ્ધ કરવા માટે એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ યુઝ કરે. સૌથી છેલ્લી વાત કરીએ તો કે ઓઝોન સ્તર જે માનવને બચાવે છે આપણી માનવ સંસ્કૃતિની અંદર, એમ કે ખૂબ જ અગત્ય આપણે ધ્યાનમાં નથી, ખૂબ જ અગત્યનો ભાગ કરીએ જીનેટિક ડિસઓર્ડર આવતા રોકે છે. તો એ ઓઝોન સ્તરને સીએફસી જેવા વાયુ, ક્લોરો ફ્લોરો કાર્બન આપણે ખબર છે, એવા વાયુ ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચાડે છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એ ખૂબ જ ચિંતાજનક બાબત છે, એની ડીપલી ચિંતા થાય છે. અને હવે તમે જોશો આ જે એસી છે આપણે જે જૂના યુઝ કરતા, એમાં જે આ સીએફસી વાયુને ફ્રીજ બનાવવા યુઝ કરતા, એ હવે બેન આવી ગયું છે અને એની બદલે અલ્ટરનેટ ઓપ્શન યુઝ કરતા. વિદ્યુત ચુંબકીય તરંગોનો છઠ્ઠો વિભાગ એક્સ-રેસ, ખાસ પ્રકારની ટ્યુબ જેને આપણે કુલિજ ટ્યુબ કહેતા હોય, એમાંથી એક્સ-રે બનાવવામાં આવે. એક્ચ્યુઅલમાં એની અંદર એક ટાર્ગેટ સપાટી રાખે અને સામેની સાઈડમાં ઇલેક્ટ્રોન ગન હોય. આ ઇલેક્ટ્રોન બનમાં સુધી રાખવાનું ખૂબ જ વધુ ઊર્જા સાથે ઉત્સર્જે અને ટાર્ગેટ સપાટીને પથરાવવાને કારણે એમાંથી એક્સ-રેસ જનરેટ કરે. આખી રચનાને એક આવી કાચની ટ્યુબમાં રાખવામાં આવે. અહીં તમને મુખ્ય મિકેનિઝમ છે એટલું શીખવામાં આવ્યું છે, બાકી આની અંદર ઘણું બધું મિકેનિઝમ હોય. બરાબર, તો એમાંથી એક્સ-રેસ જનરેટ થાય. આ એક્સ-રેસ અને યાદ આપણે ભણી ગયા પારજાવલી વિભાગ. પારજાવલી વિભાગ અને ગેમાનિસ ની વચ્ચે આવે. બરાબર, એક્સ-રેસ આવેલા હોય છે એની તરંગ લંબાઈની વાત કરું તો 10^7 હતી. 10^13 સુધીની કોઈને તો એક્સ-રેસ છે એ હાડકાનો જે કાંઈ ભાગ છે એમાંથી ઇઝીલી પસાર કરવાનો ભાગ મળતો છે. તો આપણે વિચારીને એમાં ક્યાંક એને ક્રેક્સ છે, એટલે કે ફટકારને કારણે ક્યાંક ત્યાં ખૂટવી ઉઠ્યો. તો એક્સ-રેસ જે હશે એ આ ક્રેક્સમાંથી ઇઝીલી પસાર થઈ જશે, હાડકાના ભાગમાંથી પસાર નહીં થાય. એટલે આની નીચે એક એક્સ-રે પ્લેટ રાખી દેવામાં આવે, નીચે પ્લેટમાં આની ઇમેજ લેવામાં આવે. જો ક્રેક્સ હશે તો એને દેખાશે. એની પ્રોસેસ આખી આના સિવાય કોઈને ડેવલપ કરવાની પ્રોસેસ એ આખી અલગ હોય છે. બરાબર, બેરિયમને એમાં પાણી બાય મોડી નાખે પછી ખબર પડે ધીમે ધીમે કઈ રીતે ક્રેક્સ છે. પણ આ આખોનો યુઝ હોય છે અને એક્સ-રેનો સૌથી વધુ યુઝ હાડકાની તૈયાર યુઝ કરવો, ક્યાં છે એ યુઝ કરવો. આની પહેલાં વર્ષો પહેલાં કેન્સર સ્પોસોની સારવારમાં પણ એક્સ-રે યુઝ થતો હતો, પણ હવે કેમાનો વધારે ઉપયોગ થતા હવે એક્સ-રે યુઝ નથી કરતા. બીજા નંબરમાં એક્સ-રે શરીર માટે હાની કરતા છે. એટલે વધુ પડતો એક્સ-રેનો બિનજરૂરી ઉપયોગ તમારે ટાળવો. કોઈ પણ ફોટોગ્રાફ પડતા હોય તો આપણે અહીંયા સ્માઈલ ફેસ કેમ ભરી જાય જાય એક્સ-રે એ ફોટોગ્રાફ કરવા અહીંયા સ્માઈલ ફેસ કેમ ભૂલો રહે છે, એટલે હાનિકારક છે એટલા માટે. અને તમે જે પણ એક્સ-રેઝ
પડતા જુઓ ને તો ત્યાં શું હોય, એક આખું બીડનું એક પ્લેટ બનાવેલી હોય. એ પ્લેટની પાછળ એને ઓપરેટ કરવા માટેનું મશીનની બાજુ ઓપરેટ થતું હોય ને વચ્ચે આમાં એક્સરસાઇઝ તો થાય પણ વચ્ચે બીડની એવી જાડી પ્લેટ બનાવેલી હોય. આ બાજુ બીડી ઉભરીને ઓપરેટ કરતો એમ કહીને આખો દિવસ એક્સરસાઇઝ કામ કરવાનું છે. તો આ આપણે એક્સરસાઇઝ વિશે પ્રાઇમરી વાત કરી. નેક્સ્ટ આપણે છેલ્લી ફિલ્મ ગેમની વિશે વાત કરીશું. વિદ્યુત ચુંબકીય તરંગોનો છેલ્લો વિભાગ ગેમા કિરણો. હવે તમે ન્યુક્લિયસ ચેપ્ટર ભણી ગયા એટલે તમને ખબર છે ગેમા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં ઉદ્ભવતા હોય અને રેડિયો ક્યુ ન્યુક્લિયસમાંથી મળતા હોય. સૂર્યમાં હાઇડ્રોજનમાંથી હિલિયમ બને એ દરમિયાન આપણે ગેમા રેઝ મળે એવું આપણે ન્યુક્લિયસના ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે. આવી ઘણી બધી ન્યુક્લિયર પ્રક્રિયાઓ મળતા હોય. યુરેનિયમ જેવા ન્યુક્લિયસમાંથી ઘણી વખત જ્યારે એના કટકા થાય એને આપણે વિખંડન કરતા હોય તો એમાં પણ ગેમા રેઝ આપણને મળતા હોય છે. બરાબર, એના વિશેની આપણને ખબર છે. વિસ્તારની વાત કરીએ તો 10^-10 કાર્બમીટરથી 10^-14 કાર્બમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો હોય છે. તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી છે એટલે આપણે સમજી શકીએ કે આવૃત્તિ છે એ ખૂબ જ વધારે હોય. વિદ્યુત ચુંબકીય તરંગની વાત કરીએ તો મહત્તમ આવૃત્તિ મળવા વિસ્તાર છે એટલે ગેમા કિરણની આવૃત્તિ મેક્સિમમ હોય અને તરંગ લંબાઈ 10^-14 કાર્બમીટર સુધી મિનિમમ હોય એટલે નાની તરંગ લંબાઈ હોય છે. ગેમા કિરણની આવૃત્તિ ખૂબ જ વધારે હોય તો E=hν આપણે યુઝ કરીએ. તો આવૃત્તિ વધારે હોય તો એની એનર્જી વધારે થાય. તો વધુ ઉર્જાવાળા આ કિરણો તમે જ્યારે કેન્સર કોષો ઉપર આપાત કરો તો કેન્સર કોષો એનું વધારે ઉર્જાનું શોષણ કરે અને એ એનર્જીને કારણે એ બળી જતા હોય છે. અને કેન્સર કોષોની સારવારની અંદર ગેમા કિરણો વધારે યુઝ થાય અને CHEMO કેમોથેરાપી કે કીમોથેરાપી અલગ અલગ પ્રોનાઉન્સેશન કરતા હોય પણ એની અંદર ગેમા કિરણોનો ઉપયોગ મુખ્યત્વે જોવા મળે છે. ગેમા કિરણો પણ સામાન્ય ફોર્સ માટે હાનિકારક હોય છે એટલે ઘણી વખત તમે કેન્સરવાળા વ્યક્તિ જોશો તો એના પહાડ છે એ ખરી જતા હોય છે. ખૂબ જ ગરમ પડે, ખૂબ જ હેવી ડોઝ હોય છે એટલે સામાન્ય વ્યક્તિને જો કોઈ ગેમા કિરણોની રેન્જમાં હોય તો બનતા સુધી એને બોડી પર આપાત ન થવા દેવા એવો અભિપ્રાય હોય છે સાયન્ટિસ્ટો.